नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों अमारी यूट्यूब चेनल में। हूँ छु आपनो मित्र भाविक वघासिया। तो मित्रों, खास करीने आ वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे, शू अरबी समुद्र में वावाजोडू बनशे ते विशेनी महत्वपूर्ण माहिती जाणीशुं। तेमज आज गुजरात क्या क्या जिला में धोधमार मंडाणी वर्षा जोवा मळशे ते विशेनी जिला वाइज माहिती जाणीशुं। ते पहेला चेनल में जे पण मित्रों नवो होय ते चेनल ने सब्सक्राइब करी लेजो अने आ वीडियो ने लाइक करीने शेर करवानुं भूलशो नहीं। तो मित्रों, खास करीने हालनी स्थिति प्रमाणे जोवा जोईए तो खास करीने आंध्र प्रदेश ना काठा नजीक एक यूएसए बनी अने क्रमशः धीमी गति आगळ वधी अने आ यूएसए छे ते अरबी समुद्र ना भागो पर एंटर थई अने त्यां आवीने मजबूत थई अने एक वावाजोडानुं स्वरूप धारण करे ते प्रकारनी अपडेट छेल्ला बे दिवसथी यूरोपियन मॉडेलनी अपडेटमां जोवा मळी रही छे। ज्यारे बाकीना बधा मॉडेलो छे ते हजी पण आ बाबते कोई स्थिति बतावी रह्या नथी के वावाजोडू बने, मतलब के एकमात्र यूरोपियन मॉडेल एवं छे के जे हजी वावाजोडू बने तेनी शक्यताओ व्यक्त करी रह्यो छे अने खास करीने बीजा मॉडेलो तेनी विरुद्धमां छे। परंतु अत्यारे समयगाळो एवो छे के चोमासु सीजन पूर्ण थवा समये मॉडेलोमां मोटा फेरफार जोवा मळता होय छे। बे दिवस कंईक आवुं बतावतो होय तो बे दिवस फरी कंईक बीजुं बतावतो, एटले ए प्रकारनी स्थितिनुं निर्माण पण थतुं होय छे। एटले हाल खास करीने आगामी हजी बे त्रण दिवस बाद बीजा मॉडेलो आ जे यूरोपियन मॉडेल छे तेनी साथे आवे छे के यूरोपियन मॉडेल छे ते बीजा मॉडेलो साथे जाय छे, ते आगामी दिवसोमां बे त्रण दिवसनी अंदर ख्याल आवी जशे। एटले हालनी स्थिति प्रमाणे वावाजोडू बने तेवी शक्यताओ अत्यारनी स्थितिमां मात्र एक यूरोपियन मॉडेल बताई रह्यो होवाथी आपणे आ बाबतनी अपडेट आगामी दिवसोमां जेम जेम स्थिति स्पष्ट थशे तेम तेम आपीशुं अने हालनी स्थिति प्रमाणे क्यूएससी बनवानी चोक्कसपणे संभावनाओ ए भागोमां देखाई रही छे। एटले यूएससी ने कारणे आ तारीखो दरमियान वरसादनी गतिविधि फरी वधवानी शक्यताओ पण खास करीने 28 तारीख आजूबाजूथी જોવાઈ રહી છે, જેની અપડેટ પણ આવતા દિવસોમાં આપવામાં આવશે। એટલે હાલ કોઈ વાવાઝોડા બાબતની અફવાઓ છે તે આપણે એક ભૂલ ભરેલી ગણી શકાય, કારણ કે હજી પણ આ સિસ્ટમ બની નથી અને સિસ્ટમ બન્યા બાદ કઈ દિશા તરફ આગળ વધે અને કેટલી મજબૂત બને તે ચોક્કસ સ્થિતિનો ખ્યાલ ત્યારબાદ જ આવે। અને હાલ માત્ર એક યુરોપિયન મોડેલ છે, તેના સિવાય બધા મોડેલો વિરુદ્ધમાં ચાલી રહ્યા છે। તો આ સ્થિતિ સ્પષ્ટ થયા બાદ બે ત્રણ દિવસ બાદ અપડેટ આપવામાં આવશે। જ્યારે ખાસ કરીને આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં ધોધમાર મંડાણી વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો આજથી મંડાણી વરસાદના વિસ્તારોમાં ક્રમશઃ વધારો થતો જશે અને ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મંડાણી વરસાદ જોવા મળ્યો છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખાસ કરીને અમરેલી જિલ્લાના પાલીતાણા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે, જ્યારે સુરેન્દ્રનગર આજુબાજુ પણ રાત્રિ દરમિયાન અમુક ગ્રામ્ય વિસ્તારો છે એમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો। તો ખાસ કરીને વરસાદની ગતિવિધિ છે તે છૂટી છવાય જોવા મળી રહી છે, ત્યારે આજે વરસાદની ગતિવિધિ હવે ધીમે ધીમે ક્રમશઃ વધવામાં રહેશે। અને આજે વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગઈકાલે પણ 2 ઇંચ સુધીના વરસાદના આંકડા જોવા મળ્યા હતા, જે તાપી આજુબાજુના જે જિલ્લાઓ છે તેમાં। તો આજે ખાસ કરીને ભરૂચ, સુરત, નર્મદા સહિતના વિસ્તારો છે, તાપી તેમજ સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના જિલ્લાઓ છે, મતલબ કે તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। લોકલ વિસ્તારમાં ભારે વરસાદ પણ 2 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પણ જોવા મળી જાય। તો ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોની તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, અમરેલી જિલ્લાને રાગુ જે રાજકોટ જિલ્લાના વિસ્તારો છે આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદની શક્યતાઓ અનેક વિસ્તારોમાં દેખાઈ રહી છે। એટલે ગાજવીજવાળા વરસાદનું પ્રમાણ આ જિલ્લાઓમાં આજે વધી શકે છે અને છૂટો છવાયો મંડાણી વરસાદ જોવા મળશે ઘણા ખરા વિસ્તારોમાં, જ્યારે ગીર સોમનાથ જિલ્લો છે, જૂનાગઢ જિલ્લો, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે વધે તેવી શક્યતાઓ રહેલી છે અને ત્યાં પણ ગાજવી સાથે હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે છૂટાછવાયા વિસ્તારમાં। તો જ્યારે પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારો છે અને જામનગરને લાગુ રાજકોટ જિલ્લાના વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટા કે અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદની શક્યતાઓ ચોક્કસપણે એક લોકલ વિસ્તારમાં ગણી શકાય। એટલે ખાસ કરીને જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં શક્યતાઓ વધુ દેખાઈ રહી છે। તો વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે થંડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારો છે આ બધા જિલ્લામાં ક્યાંક ક્યાંક છૂટાછવાયો મંડાણી વરસાદની શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારમાં હળવો તો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ આજે જોવા મળી છે, એટલે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે મંડાણી વરસાદની શક્યતાઓ થોડી વધી રહી છે। તો ખાસ કરીને જે સાબરકાંઠા સાઈડના વિસ્તારો છે
ઈડર, ખેડ બ્રહ્મા, પાટણ સહિતના સર્જા વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક મંડાણી વરસાદ જોવા મળશે આજે અને છૂટોછવાયો વરસાદની ગતિવિધિ આ ભાગોમાં જોવા મળે, જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં જોવા મળી જાય અને એકલ દોકલ સ્થળ એવા હોય જ્યાં વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે ને થંડરસ્ટોર્મ બને તો ત્યાં હળવો મધ્યમ વરસાદ એકલ દોકલ વિસ્તારમાં જોવા મળી જાય. તે પ્રમાણે કચ્છના ભાગોમાં પણ પૂર્વ જે કચ્છના ભાગો છે, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, માંડવી આજુબાજુનો વિસ્તાર, આ વિસ્તારોમાં થોડી શક્યતા વધુ દેખાઈ રહી છે, બાકીના વિસ્તારમાં શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. તો એકંદરે આજથી જે મંડાણી વરસાદના વિસ્તારો છે તે આવતા ત્રણ દિવસ સુધી ખૂબ સારામાં સારા રહેવાની શક્યતાઓ રહેલી છે, જેમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેને ખૂબ સારો લાભ આના કારણે મળશે અને દક્ષિણ ગુજરાતને પણ સાથે સારામાં સારો વરસાદનો લાભ જોવા મળશે. આભાર.